વડોદરામાં સિટી બસ સ્ટેશન પર ઝી ચોવીસ કલાખનું રિયાલિટી ચેક મુસાફરો ડ્રાઈવર કંડક્ટર કરી રહ્યા છે નિયમોનું પાલન કોરોનાને પગલે સિટી બસ સંચાલકોએ વિશેષ વ્યવસ્થા કરી છે બસ પર નોટિસ લગાવી નિયમો પાળવા માટે અપીલ કરવામાં આવી છે માસ્ક પહેરવું ફરજિયાત છે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે જોકે કેટલાક મુસાફરો માસ્ક વગર પણ દેખાયા પહેલાં તો સોશિયલ ડિસ્ટન્સનું એની અંગે અમે કાળજી લઈ રહ્યા છે બસમાં અમે સૂચનાઓ બી લખેલી છે અને એક સીટ ઉપર એક જ પેસેન્જર જે ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતની મુસાફરી મુસાફરોને કરાવી રહ્યા છે ડ્રાઈવર કંડક્ટરોને બી સૂચના આપેલી છે કે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ માસ્ક વગર તો પહેલાં તો બસમાં અમે પ્રવેશ આપતા જ નથી અને બીજું કે ઘણી વખત અમારે મગજમારી બી થઈ જાય પેસેન્જર કારણ કે અમે બસમાં લિમિટેડ પેસેન્જર બેસાડીએ છીએ એ વખતે અમારે ઘર્ષણ થઈ જાય કે પછી સમજાવવા પડે છે પેસેન્જરોને કે આ રીતનું છે એમાં અમુક લોકોનો સહયોગ મળી રહ્યો છે અમુક સાથે ઘર્ષણ થાય અમારે બોલવાનું થાય પણ સમજાવીએ અમે કે આ રીતનું છે અને બસોને બી અમે જે ફ્રિકવન્સી વધારી છે જે રૂટમાં બે બસો હતી એની જગ્યાએ ચાર કરી છે જેથી કરીને મુસાફરોને કોઈને તકલીફ ના પડે એનું આયોજન કરેલું છે વડોદરા સહિત રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે વડોદરા

કન્નગઢ ન થાય લોકોને મુશ્કેલી ન પડે તે માટે સિટી બસ ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે બસના બહાર જ આ પ્રકારનું સ્ટીકર લગાડવામાં આવ્યું છે કે જો બસમાં મુસાફરી કરવા માટે કોઈપણ પ્રકારનું માસ્ક પહેરવું ફરજિયાત છે સાથે સાથે બસમાં મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બસમાં સીટ વાઈઝ એક એક વ્યક્તિને જ બેસવાનું છે અહીંયા પણ એ જ પ્રકારની વ્યવસ્થા બસમાં કરવામાં આવી છે તે

આ કોર્પોરેશને નાખી છે કે જો ડિસ્ટન્સ નહીં જળવાય નિયમોનું પાલન નહીં થાય તો તેના માટે સંચાલક જવાબદાર રહેશે તેના કારણે જ આપ જોઈશું